નમસ્કાર પાવ બાય સ્ટીલ ઇન્ડિયા સાથે કૃષિ જાગરણમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું પ્રાકૃતિક ખેતી એક એવી કસોટીની કહાની જેની શરૂઆત થઈ ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના એક ખેડૂત રાજેશ વર્મા દ્વારા ગુજરાતના ખેડૂતથી મળેલી પ્રેરણાથી કેવી રીતે તેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શીખી અને ગુલાબી જામફળની ખેતી કરીને લાખોની આવક મેળવી રહ્યા છે

પોતાની મહેનત અને જુસ્સાથી નવા પાયામાં ખેતીને આગળ વધારી રહ્યા છે રાજેશ વર્માની સફર ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના રાજેશ વર્મા જેમણે અનેક વર્ષો સુધી પરંપરાગત ખેતી કરી પરંતુ મિનિમમ આવક અને વધતી મુશ્કેલીઓથી ત્રાસી ગયા હતા એક દિવસ તેમની મુલાકાત થઈ ગુજરાતના કેટલીક જગ્યાના ખેડૂતો સાથે જેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શીખવાની તક આપી ગુજરાતના ખેડૂતો દ્વારા સારા પરિણામો જોઈને ગાય આધારિત ખેતીની રીત અપનાવવાનો નિર્ણય કર્યો પ્રાકૃતિક ખેતીમાં ગાયનું મહત્વ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીમાં ગાયનો વિશેષ ઉપયોગ થાય છે ગાયનું ગોબર અને ગૌમૂત્ર ખેતીમાં કાર્બનિક ખાતર તરીકે ઉપયોગ થાય છે

ગુલાબી જામફળની ખેતી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે ગુજરાતના ખેડૂતો પાસેથી શીખેલી આ રીત તેમણે ગુલાબી જામફળનું ખેતી શરૂઆત જેમાં પણ પ્રકારના કેમિકલ દવાઓ અથવા જંતુનાશકનો ઉપયોગ ન કરીને પ્રાકૃતિક પદ્ધતિનો આધાર લીધો થોડા જ સમયમાં તેમને વિપુલ ઉત્પાદન મેળવ્યું અને બજારમાં તે ગુલાબી જામફળની ખૂબ માંગ વધી ગુણવત્તાવાળા અને સ્વાસ્થ્યપ્રદ ગુલાબી જામફળના કારણે રાજેશ વર્માને બમણી આવક મળવા લાગી આવકમાં વધારો અને અને ઉપયોગો ઉદ્યોગ વિકાસ પ્રાકૃતિક ખેતીથી તંદુરસ્ત પાક અને ફળોના વધારા સાથે રાજેશ વર્માની આવકમાં નોંધપાત્ર વધારો થયો હાલના સમયમાં તેઓ દર વર્ષે લાખોની આવક મેળવે છે તેમના ખેડૂત સાથીઓ માટે પણ પ્રેરણારૂપ બન્યા છે ખેડૂત અન્ય ખેડૂતોને પણ તેમને માર્ગદર્શનો અને માર્ગદર્શિકાઓની પદ્ધતિઓ અપનાવી રહ્યા છે અને તેમની સફળતાની નવી ઊંચાઈઓ સ્પર્શ કરી રહ્યા છે રાજેશ વર્મા હવે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે કાર્યરત છે તેઓ અન્ય ખેડૂતોને પણ આ પદ્ધતિઓ શીખવી રહ્યા છે ખેડૂતોના જીવનમાં બદલાવ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમની પ્રાકૃતિક ખેતીના પ્રયોગ તેઓને માત્ર આર્થિક લાભ નથી આપ્યો પરંતુ જમીનની ઉપજ ક્ષમતા અને પાકની ગુણવત્તામાં સુધાર લાવીને પર્યાવરણને પણ ફાયદો પહોંચાડ્યો છે ખેડૂત મિત્રો રાજેશ વર્માની આ પ્રેરણાદાયક યાત્રા બતાવે છે કે જો ખેતીમાં નવી પદ્ધતિઓનો સ્વીકાર થાય તો અર્થતંત્ર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે なますか